આપ સૌએ, આપણે જાણીએ જ છીએ કે આપણે કેવી પ્રદૂષણયુક્ત દુનિયામાં જીવીએ છીએ, પરંતુ તમામ પ્રકારના પ્રદૂષણની પાછળ આપણો સ્વાર્થ જ છે. પછી દુનિયાનું જે થવું હોય તે થાય, આને કહેવાય વિચાર પ્રદૂષણ. દરેક પ્રદૂષણના મૂળ સુધી જશો ને તો તે થોટ પોલ્યુશન જ હશે. આજે ગમે તે પ્રદૂષણ હશે, સોઇલ પોલ્યુશન, વોટર પોલ્યુશન, ફાયર, લાઇટ પોલ્યુશન, એર પોલ્યુશન કે પછી સ્પેસ પોલ્યુશન, બધાની પાછળ આપણું થોટ પોલ્યુશન જ છુપાયેલું છે. માટે આજથી મારાથી શરૂઆત કરીએ કે હું આ સુંદર સૃષ્ટિને પ્રદૂષિત નહીં કરું. આજે ઘરે ઘરે માટીના નહીં, ગેસના ચૂલા છે. જે બળે છે એની કરતા ફાટે છે વધારે, અને એવા તે ફાટે છે કે આખો હસતો રમતો પરિવાર વેર વિખેર થઈ જાય છે. માટે ભાઈ, હવે શરૂઆત તો આપણે પોતાનાથી જ કરવી પડશે. હો, મેં તો નક્કી કરી લીધું છે કે હું મારા પરિવારમાં તિરાડ નહીં પડવા દઉં. જો આપણે બધા પોતાના ઘરમાં ઘૂસી ગયેલા દ્વેષ રૂપી વિચાર પ્રદૂષણને ભગાડીએ ને તો આપણો પરિવાર નંદનવન બની જાય. અરે, અમારા છોકરાઓએ તો પહેલ કરી, બા દાદાને ઘરેથી ગામડે મોકલવા કરતા ગામડેથી ઘેર લઈ આવ્યા. આને કહેવાય પોલ્યુશન ટુ સોલ્યુશન. અરે, આજે ભેગા થયા તો ખબર પડી કે બધાને એકબીજા માટે કેટલી લાગણી છે. તો શું કયો છો, આવું બધાએ વિચારવું જોઈએ કે નહીં? વિચાર બદલો તો તમારી આખી દુનિયા બદલાઈ જશે. બી ધ ચેન્જ, સી ધ ચેન્જ. શરીરમાં બધા જંક ફૂડ નાખી નાખીને રોગની દુકાન બનાવી દીધી છે. એની માટે પહેલા વિચાર બદલો તો પછી સારી સારી હેલ્ધી વસ્તુઓ ભાવવા માંડશે. એટલે જીભને પ્રાયોરિટી ના દેતા હેલ્થને પ્રાયોરિટી દઈએ. અને હા, શરૂઆત આપણા પોતાનાથી કરીએ. જો તારા બાગડો આવ્યો એમ ડરાવીને સંતાનોને સુવડાવતી માતાઓ જો હાલરડા, સ્તોત્ર અને મંત્રથી બાળકોને પારણેથી જ સંસ્કાર આપતી થઈ જાય, તો પછી શિવાજી, મહારાણા પ્રતાપ જેવા શૂરવીર અને ઋષિ મુનિઓ જેવા તપસ્વીઓ આ દેશમાં પાછા નિર્માણ થાય. એના માટે શરૂઆત પોતાનાથી જ કરવી પડે. હું બદલીશ તો દુનિયા બદલશે. અરે, આજે મોબાઈલમાં ડૂબેલા યુવા ધનને કોણ સમજાવશે કે તારી જુવાની આ 6 ઇંચનું રમકડું ખાઈ જશે તો પછી જિંદગીમાં બીજું શું થશે? અને મર્યાદા અને ચારિત્રની દેવી ગણાતી એવી આપણા ઘરની કુંવારિકા ફેશનની આંધળી દોટમાં ડૂબી જશે તો પછી સંસ્કાર અને ચારિત્ર ક્યાંથી નિર્માણ થશે? માટે બાળકોમાં વિચારોનું એટલું પ્રદૂષણ ના થવા દેવાય કે પ્રદૂષિત દુનિયા જ એને જીવન લાગવા માંડે. અને હા, આના માટે શરૂઆત તો પોતાનાથી જ કરવી પડે. હો, પહેલા તો મારે મારા વિચારોને શુદ્ધ કરવાના, કારણ કે હું બદલીશ તો મારો પરિવાર બદલશે. પરિવાર બદલશે તો આજુબાજુનો સમાજ બદલશે, અને સમાજ બદલશે તો બધું જ બદલાઈ જશે. માટે આવો આજે સંકલ્પ કરીએ, આપણે આપણા પોતાના વિચારોને શુદ્ધ કરીએ તો વિચારોના પ્રદૂષણથી વિચારોના વૃંદાવન સુધી પહોંચી શકાય. બી ધ ચેન્જ, સી ધ ચેન્જ. અને એ માટે શરૂઆત હું મારાથી કરીશ. હવે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે.